तो आज नव सुरेन्द्रनगर कार्यक्रम अभय चुडासमा राजकारण राजीनामु आपसे निवृत्ति पछी आ करशे आज नव आजना आ त्रिविध कार्यक्रम में अत्र पधारेल समाजना सर्व बहनों माताओं दीकरियों भाइयों बहनों अने समाजना तमाम क्षेत्र मांथी जे अधिकारी पधारेला छे बधाना नाम लई शकाय एम पण नथी पण आजे एक वस्तु जो बधाए ध्यान थी मार्क करीए छे तो ये छे के गम्मे त्यारे कोई जगह फंक्शन होय समाज नो तो जेते जिल्ला ना ज वतनीओ होय छे आजे आ सम्मेलन एवं कदाच पहलू सम्मेलन छे के ज्यां आखा गुजरात माथी आखा सौराष्ट्र माथी आवेला छे अने मने लागे छे के आ सुरेन्द्रनगर ना कार्यक्रम पछीनो त्रीजो कार्यक्रम छे जो त्रीजा कार्यक्रम मां जो एटमोस्फियर आटलो बधो चार्ज होय तो जो आगळ जता શું થશે તમે વિચાર કરો બીજી સૌથી અગત્યની વાત છે કે મારી ફરિયાદ હતી કે આપણે આપણા સ્વભાવને બદલતા નથી મેં જે સૂચનો પહેલા કાર્યક્રમમાં કર્યા એ બીજા કાર્યક્રમમાં ઇમ્પ્લિમેન્ટ થયા જે બીજા કાર્યક્રમમાં કર્યા એ બધા સૂચનો આ કાર્યક્રમમાં ઇમ્પ્લિમેન્ટ થયા અને આમાં કંઈક જે કંઈ નાનું મોટો મારા મગજમાં છે કરીશ તો મને ખબર છે કે આ વખતનો જે કાર્યક્રમ હશે એમાં આ બધા સૂચનોનો અમલ થશે જ અને આ જ પ્રગતિની નિશાની છે કે જ્યારે આપણે નવી દિશાઓને શોધીએ નવી બાબતોને શોધીએ નવી વાતોને આવકારીએ આમ તો આયોજકોને વધારે સમય વિક્રમસિંહ ભાઈને અને પ્રતાપસિંહ ભાઈને આપો છો મારા માટે તો ખાલી 5 મિનિટ જ રાખવી જોઈએ પણ મારા માટે કોઈ ટાઈમ અંદર લખ્યો જ નથી એટલે હું કદાચ થોડું વધારે પણ બોલું ઓછું પણ બોલું પણ જે બોલીશ એ બધાના ઉત્થાન માટે કામમાં આવશે એવું જ બોલીશ ક્યારેક ઘણી વખત કરવું પણ બોલાતું હોય છે મારાથી તો સમાજ છે સમાજ તો હંમેશા માફત કરતો રહ્યો છે ફરી એક વખત માફ કરો હમણાં શરૂઆતમાં જ જયંકર હતા એમણે કહ્યું કે તમારા અહીં આજ પગલા થવાના ચમનમાં બધાને ખબર પડી ગઈ છે ઝુકાવી છે ગર્દન બધી ડાળીઓએ ત્યાં સુધી તો હું સંમત છું समाज ने आटली मोटी हाजरी जोई ने कांटाओनी पण नजर नीची थई गई એટલે આ થોડામાં ઘણું બધા આપ સમજી લેજો આ વસ્તુને આપણે વિસ્તારથી કહેતા નથી સમાજનો કાર્યક્રમ છે સમાજના તમામે આગળ આવવું જોઈએ એટલીસ્ટ આગળ ના આવે તો કઈ વાંધો નહીં કોઈને આવતા રોકવા નહીં જોઈએ પણ આપણે એમાં અત્યારે વિશેષ પડવું નથી જ્યારે શિક્ષણની વાત છે જ્યારે આપણા સમાજના જે પાછળ રહી ગયા છે એ લોકોને ઉપર લાવવાની વાત છે એમને પહેલા તો આપણે શિક્ષિત કરવાના છે પછી એમને આત્મનિર્ભર બનાવવાના છે આપણે અત્યારે શું કરીએ છીએ કે જે આવે છે એમને આપણે લઈ લઈએ છીએ એમને આપણે આગળ વધારીએ છીએ પણ મેં અગાઉ પણ કહેલું છે કે આપણે હવે દરેક આગેવાન દરેક યુવાન દરેક બેન જે પોતાના ગામમાં આપણા સમાજનો કોઈ દીકરો કે દીકરી જે ખરેખર હોશિયાર હોય એમના ધ્યાનમાં હોય ભણી શકતા ના હોય એને આઈડેન્ટિફાય કરો ઓળખો કે આને જરૂર છે અને એમને જણાવો તો આપણે એમને પહેલા આગળ લઈ આવશું ભણાવશું પછી આત્મનિર્ભર કરીશું એક વ્યક્તિના આત્મનિર્ભર થવાથી આખું કુટુંબ આત્મનિર્ભર થાય છે
અને કોડીનાર છે, સિંહોનો વિસ્તાર છે. હવે તમે રોજ છાપામાં આવતો છો, આજે ભાવનગરમાં સિંહ દેખાયા, કાલે રાજકોટમાં દેખાયા, કવિ સુરેન્દ્રનગરમાં દેખાયા. જો સિંહ બહાર નીકળવા માંડ્યો હોય તો કોડીનાર કેમ બહાર નહીં નીકળે? આખા ગુજરાતમાં કોડીનાર જોશે ને, એટલે આખા ગુજરાતમાં કોડીનારનો પ્રતિનિધિત્વ થાય એ રીતે બધાય આગળ વધવાનો છે. આજે વ્યવસ્થાઓ તનતોડ મહેનત કરી અને બનાવી રહ્યા છે આગેવાનો, જીઆરસીએના મિત્રો, યુવક મંડળના મિત્રો, સમાજના આગેવાનો એટલા માટે બનાવી રહ્યા છે કે જે ખરેખર નથી ભણી શકતા, કે જેને ભણવાની કોઈ સગવડ નથી, એના માટે આ ઉમદા તક પૂરી પાડવામાં આવી રહેલી છે. અને આ વખતે જે અધિકારીઓના પ્રતિભાવ લીધા, કે જે લોકોએ જીઆરસીએમાં શિક્ષણ લીધું હોય, જીઆરસીએનો સહારો લીધો હોય, એ સિલેક્શન પણ મારું જ હતું. મેં કહ્યું કે જે અધિકારીઓ અહીંયા જીઆરસીએમાં શિક્ષણ લીધું છે, જીઆરસીએ સાથે રહી અને એ આગળ વધ્યા છે, તો એમના પ્રતિભાવ આપો, તો એ જોઈને બીજાને પણ પ્રેરણા મળે કે જીઆરસીએમાં જઈશું એમાં આપણે કોઈ પ્રોબ્લેમ નથી. જેમ પીઆઈ જે હતા સૌથી પહેલા એમણે વાત કરી કે હું જતો રહ્યો, પાછો આવ્યો, મને વિક્રમસિંહભાઈ પાછો બોલાવ્યો, એટલે તમે તો સારું લખી શકશો. તો તમે વિચાર કરો કે જીઆરસીએના એક સેટે એક પર્ટિક્યુલર વ્યક્તિને આઈડેન્ટિફાય કરે છે કે તમે સારું લખો તો તમે આગળ વધશો, તમે વારંવાર જતા ના રહો, અને એ ડાયરેક્ટ પીઆઈ થાય. જે અત્યારે ડાયરેક્ટ પીઆઈ થશે ને, એ ઓછામાં ઓછા સિનિયર એસપી કે ડીઆઈજી તરીકે નિવૃત્ત થશે, એટલે એ પણ નાની સુની વાત નથી. અને જીઆરસીએ છે એ બની ત્યારથી બિન રાજકીય સંસ્થા. જ્યારે જીઆરસીએ નો આપણે ત્યાં હોલ બનાવવાનો હતો ગાંધીનગરમાં, આજે ગાંધીનગર આપણો કેપિટલ છે, ત્યાં જ મેક્સિમમ ક્લાસીસ ચાલે છે, ત્યાં જ સૌથી વધારે જરૂર હોય છે, ત્યાં આપણો કોઈ જ સેટઅપ ન હોય. જ્યારે હોલ બનાવવાની વાત હતી અને હોલ બન્યો, એ પછી આખા ગુજરાતમાંથી 300 જેટલા આગેવાનને બોલાવ્યા અને જીઆરસીએનું બંધારણ આપણે નક્કી કર્યું, ત્યારે સૌથી પહેલી એક આ શરત કે જીઆરસીએમાં એ જ માણસ રહી શકશે કે જે રાજકીય નહીં હોય, અને જે દિવસે એમની રાજકીય મહત્વાકાંક્ષા જાગશે તે દિવસે એમને જીઆરસીએમાંથી બહાર જવું પડશે. એટલે જ્યારે સમાજ માટે આવી સુંદર મજાની સંસ્થા કાર્યરત હોય ત્યારે આપણે એને સપોર્ટ કરવો જ જોઈએ. બીજું, પ્રતાપસિંહભાઈ કહ્યું એમ કે અમે અહીંયા બોલીએ છીએ એનું બધે ધ્યાન લેવાય છે, નોંધ લેવાય છે. હું બોલું ને એને તો બહુ જ નોંધ લેવાય. લોકો કાન માંડીને સાંભળતા હશે કે આજે શું કહેવાના છે, આજે શું નવું છે. તો આજે નવું એ છે કે સુરેન્દ્રનગરના કાર્યક્રમમાં કે ભાઈ હવે અભય ચુડાસમા રાજકારણમાં આવશે, રાજીનામું આપશે, નિવૃત્તિ પછી આ કરશે. આજે નવું એ છે કે અભય ચુડાસમા કદી રાજકારણમાં જવાનું નથી. નિવૃત્તિ પછી અભય ચુડાસમા ફક્ત સમાજની શિક્ષણને લગતી પ્રવૃત્તિઓ સિવાય કોઈ કામ કરવાના નથી. બધા જીઆરસીઓમાં ફરશું, બધાને જે સગવડો જોઈશે તે ક્યાં શું ઘટે છે એ કરીશું, ગામે ગામ ફરી અને વિદ્યાર્થીઓને ઓળખીશું, એમને બહાર લાવીશું, એક ટીમ બનાવીએ છીએ. આમ પણ રાજકારણ મારું ક્ષેત્ર નથી ને મારો સ્વભાવ પણ નથી, એટલે એ પ્રશ્ન જે તે વખતે અસ્થાને હતો, તો આજે હું આ મંચ ઉપરથી આજે આ નવું કહું છું. એ બધા સાંભળતા હશે, જે સાંભળશે એ નોંધ લેશે. બીજું કે આપણે દાતાઓનું સન્માન કર્યું, દાતાઓનું સન્માન ચાલુ જ હતું. ત્યાં જે બાજુનો પ્લોટ છે એ ખરીદવાની વાત હતી, એટલા પૈસા તો પાછા નવા આવી ગયા. એટલે જાગૃતિ કેટલી વધતી જાય, અને ગામ આપણે દરેક ગામમાંથી દરેક જિલ્લામાંથી એટલા બધા અત્યારે સરકારી કર્મચારીઓ છે કે બધા સરકારી કર્મચારીઓ ભેગા થશે ને જે દિવસે, એ
કોન્સ્ટેબલ હોય કે એડિશનલ ડીજી હોય, ક્લાર્ક હોય કે સેક્રેટરી હોય, પણ જ્યારે એક મંચ ઉપર ભેગા થશે ને તે દિવસે આપણે એક પણ સંસ્થા કોઈ પણ વસ્તુથી ખામીમાં નહીં રહે એની મને ખાતરી છે. અને એટલે જ મેં ઘણા અધિકારીઓને ખાસ બોલાવ્યા કે કોઈ પણ કાર્યક્રમ થાય ત્યાં આપણા થોડા અધિકારીઓ હાજર હોવા જોઈએ. અધિકારીઓની હાજરીથી જે લોકો અત્યારે તૈયારી કરે છે એમને ચોક્કસ પ્રેરણા મળે. બીજી જ્યારે મને આમંત્રણ આપવા માટે આવ્યા ગાંધીનગર ત્યારે મેં જાણ્યું કે જુનાગઢમાં સમાજની 16 વીઘા જગ્યા છે, એટલે બહુ મોટી જગ્યા છે. ત્યાં એક કાચો પાકો મકાન છે, ત્યાં આપણે 70 જેટલી દીકરીઓ મહેનત કરે, પૂરતી સગવડો નથી. સાંભળીને દિલથી આઘાત લાગ્યો કે આવું કઈ રીતે બની શકે. આપણે એક જગ્યા ખરીદીએ છીએ અને તે જગ્યા આપણે પડી છે છતાં એનો ઉપયોગ કરતા નથી. તો મારી ઈચ્છા એવી છે કે હવે એક વખત આપણે એકાદ મહિના પછી એ જગ્યા ઉપર થોડા આગેવાનો ભેગા થઈએ અને એનું નવસર્જન કરીએ અને આજુબાજુના વિસ્તારને દીકરીઓ રહી શકે, એટલીસ્ટ 500 દીકરીઓ ભણી શકે એવી જગ્યાનું નિર્માણ કરીએ. જ્યારે આટલી સુંદર જગ્યાઓ આપણી પાસે હોય અને આપણે શોધતા ફરીએ એવું શા માટે? મેં કહ્યું એમ જુનાગઢ આપણે ગાંધીનગરમાં પણ આપણી પાસે 10,000 વાર જેટલી જગ્યા છે, જે ફક્ત નામના વિવાદને કારણે એમને એમ પડેલી હતી. એક હોલ તો અમે બધાએ ભેગા થઈને બનાવ્યો હતો, પણ ત્યાં મારું જે સ્વપ્ન હતું કે અહીંયા આપણે એક જીઆરસીએ ભવન બનાવીએ સેન્ટ્રલાઇઝ, ત્યાં આપણા સમાજના યુવાન દીકરા દીકરીઓ રહે, એકદમ આધુનિક સગવડો સાથેના એમના ક્લાસરૂમ હોય. અમદાવાદ ગાંધીનગર હોય તો એમને માટે વ્યાખ્યાતાઓ પણ સારા મળે. પણ કમનસીબે નાના મોટા ઈગોને કારણે હજુ એ કામ થઈ શક્યું નથી. અને અત્યારે પણ સૌરાષ્ટ્ર કેળવણી મંડળ જે છે એમને હું ફરી વખત જાહેર મંચથી વિનંતી કરું છું કે ત્યાં એક હોસ્ટેલ પણ બનેલી છે, આપ લોકોને નવાઈ લાગશે. આપણે સંખ્યાબંધ દીકરા દીકરીઓ બહાર પેઇંગ ગેસ્ટમાં રહે છે, કોઈના ઘરે રહે છે, ભાડેથી રહે છે, અને એ હોસ્ટેલ અન્ય સમાજને ભાડે આપે છે. દુઃખદ બાબત છે. મેં એવું કહેવડાયું એક મિત્ર મારફતે કે એવું કરો, તમે બીજા સમાજને જગ્યા ભાડે આપી છે, તમે આપણા સમાજને જગ્યા ભાડે આપો. જે ભાડું હશે એનાથી 1,00,000 રૂપિયા વધારે અમે આપીશું. આ કેવી સ્થિતિ તમે સમજી શકો? એટલે આ સ્થિતિમાંથી આપણે બહાર આવવું જ રહ્યું. આ સ્થિતિમાંથી બહાર આવશું તો જ જે ખરેખર પહોંચતા છે એને તો કઈ જીઆરસી ની જરૂર નથી, એને ત્યાં ફ્લેટ ભાડે લઈ આપશે, એમને ત્યાં બધી સગવડો થઈ જશે. જે નથી પહોંચતા એને માટેની વ્યવસ્થા હોય. અને જ્યારે આપણને સરકાર શ્રી જગ્યા આપેલી છે ત્યારે એ જગ્યાનો સદુપયોગ ન થાય તો શું કામ? એટલે મેં પછી એવું નક્કી કર્યું કે એ જગ્યા થાય કે ન થાય, પણ થોડા મિત્રો ભેગા મળી અને ગાંધીનગરની આજુબાજુમાં છેલ્લે એક ભાડે જગ્યા લઈને પણ અદ્યતન જીઆરસી એ સેન્ટ્રલાઇઝ ગુજરાત માટેનો બનાવવું છે, બનાવવું છે અને બનાવવું છે. પછી એ જગ્યા ઓટોમેટિક સામેથી આવશે આપણી પાસે, એ દિવસે ત્યાં બીજું કઈ બનાવશે. પણ આજે આટલી વિશાળ સંખ્યામાં કાર્યક્રમ આટલો લાંબો થયેલો છતાં પણ બધા બેઠા છે. મને વિક્રમસિંહ નો ફોન આવ્યો કે સાહેબ 4:30 નો કાર્યક્રમ છે પણ 5 વાગે આવો તો સારું. મને તો 5 મિનિટ પહેલા પહોંચવાની ટેવ, એટલે પછી મેં વિક્રમસિંહને કીધું કે આપણે વચ્ચે ઊભા નથી રહેવું, જે મોડા આવશે એમનું નુકસાન છે, એટલે ભવિષ્યમાં આપણા આવા કાર્યક્રમો હોય તો સમય જળવાય તો આટલા બધા લોકોનો કિંમતી માનવ સમય વેડફાય નહીં.
પ્રતાપસિંહભાઈ કહ્યું એમ છે ગોધરાથી અહીંયા સુધી બાય રોડ આવો અને બાય રોડ પાછો જવું એ કઈ સહેલી વાત નથી. રસ્તાઓમાં પણ અમુક જગ્યા સારા છે, અમુક જગ્યા ખરાબ છે. તો આ બધી વસ્તુઓ જે છે એ ખાસ આપણે ધ્યાનમાં રાખવા જેવી છે. બીજું વિક્રમસિંહભાઈ કીધું, પહેલા જે પ્રતિભાઈ કોઈ એમણે કીધું, બાકીના વક્તાઓ પણ કીધું કે આ સોશિયલ મીડિયા મોબાઈલ આનાથી આપણા યુવાનોએ દૂર રહેવું જોઈએ, ચોક્કસપણે રહેવું જોઈએ. અને જ્યાં સુધી તમારી પાસે કેરિયર બને ત્યાં સુધી જો તમે મોબાઈલને દૂર રાખશો તો સફળતામાં તમને કદી કોઈ વાંધો નહીં આવે. બાકી તમે બાજુમાં મોબાઈલ રાખશો તો ઘડીએ ઘડીએ તમારું ધ્યાન ત્યાં જશે. ફોટા મૂકવાની શું જરૂર છે? બધું પછી થશે આરામથી. એક વખત તમે કઈ બની જશો, અધિકારી બનશો, એનાથી મહેનત કરીને સિનિયર અધિકારી બનશો, પછી તમારી પાસે બધી સુખ સગવડો ઉપલબ્ધ રહેવાની છે. તો શા માટે અત્યારથી આ નાની નાની સગવડો માટે ખાલી ખોટું આપણું દિમાગ ખરાબ કરવું? હમણાં હું એક મિત્રને ત્યાં ગયો હતો, એકના મિત્ર એમની નાનકડી 6 વર્ષની દીકરી હતી, એટલે ગૌરવથી કહેતા હતા કે મારી 6 વર્ષની દીકરીની યુટ્યુબ ચેનલ છે. કે મેં તો એમને મારા સ્વભાવ મુજબ ચોખ્ખું કહ્યું કે આ કોઈ ગૌરવની વસ્તુ નથી, આ તમારી દીકરીની આંખો અને દિમાગ અત્યારથી ખરાબ કરવાનું કૃત્ય તમે કરી રહ્યા છો, આ ગૌરવ લેવાની વાત નથી. એમ અત્યારે જે વિદ્યાર્થીઓ સમજતા હોય કે મોબાઈલ ઉપર આખો દિવસ જોયા કરવાથી આગળ વધી જવા છે તો કદી વધારવાનું નથી. મા બાપોને પણ મારો આગ્રહ છે કે બાળક રડતું હોય અથવા બાળક જીદ કરતું હોય તો કલે મોબાઈલ ઉપર ગેમ રમ, એ નહીં કરવાનું. રડતું હોય તો રડવા દેવાનું, બહુ જરૂર તો 2 લાફા મારવાના જોરથી, પણ મોબાઈલ ના આપતા. કારણ કે મોબાઈલ આપીને તમે એમની આખી કેરિયર અને તંદુરસ્તીને બંને નુકસાન કરી રહ્યા છો. બીજું બધા વખતે વાત કરી વ્યસન, જે ખરેખર ચિંતાનો વિષય છે એ તો એ છે જ કે વ્યસન ખૂબ છે. એક વખતે કહ્યું કે પિચકારી ફેંકો છો તે તમે તમારી જિંદગી ફેંકો છો, તમારા પરિવારના સ્વપ્ન ફેંકો છો. બિલકુલ સાચી વાત છે. અત્યારે સૌથી વધારે ચાલતી હોસ્પિટલો છે, એપોઇન્ટમેન્ટ નથી મળતી, એ હોસ્પિટલો છે કેન્સરની અને લિવર ટ્રાન્સપ્લાન્ટ, કે ત્યાં 2-2 મહિનાનું વેઇટિંગ છે. કારણ કે દારૂ અને સિગરેટ આ બેમાં આપણા સમાજના યુવાનો ઘણા ઇન્વોલ્વ થયા છે. દરેક જગ્યાએ છે એવું પણ નથી કહેતો, પણ ઘણી જગ્યાએ પ્રમાણ વધારે છે, ઘણી જગ્યાએ પ્રમાણ ઓછું છે, ઘણી જગ્યાએ પ્રમાણ નહીવત છે. આ બાજુ સ્વાધ્યાય પરિવારની અસર હોવાને કારણે મારા ખ્યાલથી એ પ્રમાણ ઘણું ઓછું છે. પણ આ વસ્તુથી પણ દરેક મા બાપે પોતાનો સંતાન દૂર રહે એની કાળજી લેવી જોઈએ. ત્રીજી વસ્તુ કે આપણે મા ભવાનીનો જય ઘોષ કરીએ છીએ જે મેં સુરેન્દ્રનગરમાં કહેલું હોય, અને સાથે આપણે માતાજીના પ્રતિનિધિઓ ઢૂંઢતા હોય ત્યાં જઈ અને આપણે બેસીએ છીએ, માથું નમાવીએ છીએ, આ પ્રવૃત્તિ અત્યારે આપણા સમાજમાં ખૂબ વધારે ચાલી છે અને બહુ જ ચિંતાનો વિષય. 10 વર્ષનો બાળક ભૂવો કઈ રીતે હોય છે એ સાંભળ્યું? અચાનક આટલા વર્ષોમાં કઈ નહોતા, 5 વર્ષમાં જ અચાનક સમાજમાં આ પ્રકારના વ્યક્તિઓ નીકળે કે ભાઈ તમે કોઈ ધામનું સ્ટીકર લગાવો તમારી ગાડી પર, તમારે એક્સિડન્ટ ના થાય. આવું સાંભળ્યું છે કદી? તમે એ ધામનું સ્ટીકર લગાવી અને દરિયામાં નાખો ડૂબે છે કે નહીં? ડૂબે. એટલે આ પ્રવૃત્તિ પણ અંધશ્રદ્ધાની જે વાત છે, શ્રદ્ધાનો વાત નથી. જેને મા ભવાનીમાં શ્રદ્ધા છે એને કદી અંધશ્રદ્ધા નહીં નડે. પણ આ જે અંધશ્રદ્ધા છે, ઘણા યુવાનો કે હું પાસ થઈશ તો ચાલતો ત્યાં જઈશ. અરે ભાઈ, તમે મહેનત કરશો એટલે પાસ થવાના જ છો, તમારી મહેનત તમને સફળતા અપાવવાની છે. બીજું, ઘણા યુવાનો એવી પણ ગેરસમજમાં હોય છે, એના મા બાપ પણ એવી ગેરસમજમાં હોય છે કે અહીંયા આમ પૈસા ખર્ચી નાખશું ને આમ નોકરી મળી જશે. હવે સરકારની વ્યવસ્થાઓ બહુ જ પ્રમાણિક અને પારદર્શી હોય છે, એમાં કઈ કશું ચાલતું નથી. એ દોડવાનું હોય કે લખવાનું હોય કે ઇન્ટરવ્યુ હોય,
એટલે એ પ્રમાણે તૈયારી કરવાની જો એવું ચાલતું હોય પૈસાનું તો હું પણ કદી અધિકારી ના બન્યો ઘણા બધા અધિકારીઓ અહીંયા બેઠા છે એ પણ કદી અધિકારી ના બન્યા હોત અત્યારે પણ જે અધિકારીઓ બન્યા છે એમના પણ તમે ઘણાના ફેમિલી બેકગ્રાઉન્ડ જોયું એટલે એવા ભ્રમમાં કોઈ ના રહે કે અમે આમ કરીને આમ નોકરી લઈ લેશું એ તો નોકરી મળતી નથી નોકરી ફક્ત મહેનતથી મળે અને એ મહેનત જેટલી તમે કરશો એટલા આગળ આવશો જેટલા આગળ આવશો ને એટલો તમને ફાયદો થશે તમે નાની ઉંમરે સિલેક્ટ થશો તો તમને આગળ જતા છેક સુધી એનો ફાયદો મળશે હું મારી બેચમાં સૌથી નાની ઉંમરમાં સિલેક્ટ થયેલો એના કારણે મારી આગળની બેચવાળા મારી પાછળની બેચવાળા અને એની પાછળની બેચવાળા તમામ અધિકારીઓ નિવૃત્ત થઈ ગયા હું હજુ પણ અહીંયા છું તો આ નાની ઉંમરમાં ક્લાસ વન થવાનો ફાયદો પણ છે એ જ રીતે મેરિટમાં આવવાનો પણ એટલું જ જરૂરી તમારો આજે મેરિટમાં 100મો નંબર હોય તો તમારી આગળના 50 જણને પ્રમોશન વહેલા મળે મારો મેરિટમાં પણ પહેલો નંબર હતો એટલે મારે પ્રમોશનમાં પણ કોઈની પાછળ રહેવું ના પડ્યું તો આ બધી વસ્તુઓ હંમેશા અગત્યની આપણે ખાલી એ પરીક્ષા ક્લિયર કરીએ છીએ ને એ અગત્યનું નથી એ અગર એ પરીક્ષા ક્લિયર કરો નાની ઉંમરે કરો આગળના મેરિટમાં કરો એ પછીની વાત છે કે પરીક્ષા પૂરી કરી તમે ટ્રેનિંગમાં ગયા તમે નોકરીમાં લાગ્યા પછી એમનેમ નામ થતું નથી કે એમનેમ લોકો તમને ઓળખતા નથી એના માટે તમારે સખત મહેનત કરવી પડે